છે એ હમણાં એક વર્ષ પૂર્ણ થયો અને હમણાં જ મેં બુક પબ્લિશ કરી છે અને સપોઝ કે આપણે સાધુ વર્ડ આવે તો આપણા દિમાગમાં તો આપણી અંદર કયું ચિત્ર ઉભું થાય કોઈ કહેશે કોઈ ભગવા વસ્ત્ર કોઈએ પહેર્યા હોય કોઈ કોઈ માણસ હોય જેની મોટી મોટી આમ દાઢી હોય કાં તો વનમાં જતો હોય કાં તો પછી ભિક્ષામ દેહ કરતો હોય એ બધી જગ્યાથી અન્ન લેતો હોય એવું જ આપણા મનમાં વિચાર આવશે બરાબર છે પણ આ જે પરફેક્ટ સાધુ છે તે મારા મનમાં એક પ્રકારનું ઇમેજિનેશન આવેલો કે આ પરફેક્ટ સાધુ છે જે આપણા જે નોર્મલ સાધુ હોય તે જરૂરી છે કે એવા જ સાધુ હોય કોઈ ભણેલો ભણેલો માણસ હોય તે સાધુ ના બની શકે એ વિચારો મને આવ્યા વિચારો અલગ અલગ મારા માઇન્ડમાં થિંકિંગ આવવા લાગ્યું અને આ પ્રકારનું ચિત્ર મારા દિમાગમાં આવ્યું તો તમે શોર્ટમાં ખાલી કહો તો એ શું છે તો પરફેક્ટ સાધુ ક્રિસ્ટ એક જે મેઇન ચરિત્ર છે એ ક્રિસ્ટ છે તો ક્રિસ્ટ કયો આપણા જેવો છે એક આમ કયો મધ્યમ વર્ગનો નાનો છોકરો હતો એના માતા હતા પિતા હતા સુખી કુટુંબ હતું એટલું એની નાની બહેન હતી પણ ધીરે ધીરે કયો એના જીવનમાં બદલાવ આવતો જાય છે એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો સાતમા માળ પર એનું ઘર હતું પણ એક દિવસ કયો એની નજર છે કે બાજુમાં એક મંદિર હતું ત્યાં પડે છે અને મંદિરમાં જુએ છે કે ભગવા વસ્ત્રો પહેરેલો ઘણા લોકો હોય છે અને ધીરે ધીરે એનું જે આકર્ષણ હોય તે એ લોકો તરફ જાય છે તો એ માતાથી તે પૂછે છે માં આ લોકો કોણ છે શું આ પૂજારી છે તેની માં કહે છે ના બેટા આ પૂજારી નથી આ તો પૂજારીથી ઉપર છે આ તો સાધુ છે તો ક્રિશ કહે છે માં હું બી સાધુ બની શકું છું મારે બી બનવું છે તો પહેલાં તો એની માં છે તે થોડું આમ હસવા લાગે છે કે જે તું સાધુ બેટા ના બની શકે પણ એ કહે છે ઓછામાં ઓછું મને લઈ તો ચાલ એ ધીરે ધીરે કયો તે મંદિરમાં જાય છે બધા સાધુઓ જોડે એનો સંપર્ક થાય છે અને ધીરે ધીરે જે એનું ધ્યાન છે એ તરફ જાય છે અને એનું જે સામાજિક જીવન છે તે ધીરે ધીરે સાઈડ પર જતું રહે છે અને એને બહુ બધા અવરોધો આવે છે એના મા એના પિતાજી છે તે કહે છે તારે ના જાવે તારે સાધુ નથી થવો તું તો ભણવામાં કેટલો તેજસ્વી છે તું તો ડૉક્ટર બનવાનો છે પણ એ જીત કરે છે અને ધીરે ધીરે એ સાધુ બની જાય છે એનો ગુરુ છે એને એ બધાનો ગુરુ તરફ જતો રહે છે ગુરુ એને બહુ સારી સારી વાતો શીખવાડે છે અને જ્યારે એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો એ મંદિરમાં જાય છે ત્યારે એક દિવ્ય પુરુષ જોડે એમનો મેળાપ થાય છે અને એ પુરુષને એ પોતાના ગુરુ બનાવી દે છે તો એના જે ગુરુ છે એને બહુ સારી સારી વાતો શીખવાડે છે અને એને યોગનું જ્ઞાન આપે છે અને એને તક્ષશિલા છે તઈ મોકલે છે વિદ્યાપીઠ જેને કહેવાય અને પછી તેને કહે છે હવે તો બેટા સાધુ બની જાય છે એ બહુ ખુશ થઈ જાય છે જે ક્રિશ હતો તે ખુશ થઈ ગયો પણ ગુરુએ કીધું જો તું સાધુ બન્યો છે અને ફક્ત સાધુ બનીને રહી જઈશ તો તું સ્વાર્થી કહેવાય તું સ્વાર્થી છે જો તારે આમ મેં જે કીધું છે મારું જે વચન આગળ તારે પાડવું હોય તો તારે પરફેક્ટ સાધુ બનવું પડશે તો ક્રિશ કહે છે આ પરફેક્ટ સાધુ શું છે તો કે છે જો હું તને બે વસ્તુ કહું છું બે શરતો છે જો તું એ બે શરતોનું પાલન કરીશ તો જ તને હું પરફેક્ટ સાધુ થી બિરાજી તો કે છે એ કઈ શરતો છે સાધુ તો કે છે પહેલી શરત એ છે કે તારે આખા વિશ્વમાં કૃષ્ણ ભગવાન છે એનું નામ તારે પ્રચલિત કરવું છે કૃષ્ણ ભગવાનના જે વિચારો છે એ તારે લોકો સમક્ષ પહોંચાડવાના છે અને બીજું તો કે છે બીજું તારે તારા જેવા તેજસ્વી સાધુ ઊભા કરવાના છે જો હમણાં આટલા બધા સાધુ છે અને એમાંથી સાચા સાધુ કેટલા છે આ તો કેટલા બધા ઢોંગી સાધુ છે અને જો એવું કરીશું આપણે તો થોડા સમય પછી સાધુ બી નહીં રહે અને આ જે વેદ ઉપનિષદનું જે જ્ઞાન છે એ બી જતો રહેશે તો તારે શું કરવાનું છે કે તારા જેવા જે બીજા સાધુ છે એને બી ઉત્પન્ન કરવાના છે જે તેજસ્વી હોય જેની અંદર એ શક્તિઓ હોય એને તો ઉજાગર અને તું એમને બી સાધુ બને જો તું આ બે શબ્દો છે તેનું પાલન કરીશ તો હું તારે પરફેક્ટ સાધુ બનાવીશ તો એને બહુ અવરોધો પડે છે બહુ મહેનત કરે છે અને છેલ્લે એ બેઉ જે ગુરુની કન્ડિશન હતી તે ફૂલફિલ કરે છે અને છેલ્લે તેને ગુરુ કહે છે હા બેટા હવે તો પરફેક્ટ સાધુ બની ગયો તો આ જ ચોપડી છે જે મેં લખી છે જે એક વર્ષ જે પૂર્ણ થયો અને એ બુક હમણાં જ કમ્પ્લીટ થઈ છે અને લોકોને પણ મેં ધીરે ધીરે આપી છે અને તમારે બી જો જોઈએ તો મારા પિતાજીનો તમે કોન્ટેક્ટ કરી શકો થેન્ક યુ એમનો આપણે આભાર માનીશું પાંચ તાળીઓ છે
માં કઈ ક્વેશ્ચન હોય તો 2-5 મિનિટ નો આપણી પાસે સમય છે, પછી આપણો સેશન. મને કઈ પૂછવું હોય તો પૂછી શકે.